मोदी ने आपना प्रासंगिक उद्बोधन माटे भारत माता की भारत माता की आप सौ जिल्लाने आ खूणे खूणे थी अमने बधाने आशीर्वाद आपवा माटे आव्या अने मने कह्युं के लगभग 2-3 कलाक थी बधा आवी गया छे। तमारी आ धीरज, तमारो आ प्रेम, तमारा लागणी अने उत्साह अने आनंद आ वातावरण मने तमारा माटे काम करवानी एक नवी ताकत आपे छे, नवो विश्वास आपे छे अने एना माटे सौथी पहला आप सौने राम राम। गया 20 वर्ष आप सौनो साथ सहकार आपनी लागणी आपनो प्रेम आपना आ स्नेह भरा संबंधो कदाच मने जे सौभाग्य मळ्युं छे अने ए मारा आदिवासी माताओ बहनो भाईओए आप्युं छे। आवु नसीब कदाच राजकारण मां कोई ने न होय जे आपे मने आप्युं छे। अने 20 वर्ष सुधी अखंड एक धारो प्रेम अने एना ज कारणे भले हूं गांधीनगर में हो के दिल्ली में हो मन में एक ज विचार आवे कि तमारा बधानु ऋण चुकवानी जारे जारे मौको मळे हूं चुकवतो ज रहूं। આજે પણ અહીં તાપી નર્મદા સહિત આપણા પૂરા આદિવાસી ક્ષેત્રમાં જનજાતીય ક્ષેત્રમાં સેંકડો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અને એનો શિલાન્યાસ થયો છે। હું ગઈકાલે ને આજે જે કાર્યક્રમ કર્યા છે ને એમાં જે લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે એમાં જે રૂપિયાનો બજેટનો અંદાજ કર્યો છે અને જે ખર્ચો કર્યો છે એનો જો હું સરવાળો કરું તો ભૂતકાળમાં 12 મહિનાનું ગુજરાતનું આટલું બજેટ નહોતું એટલું મારા આ એક પ્રવાસમાં વપરાઈ રહ્યું છે। આ બધું આપના માટે છે અને આપના માટે જેટલું નહીં આપના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે છે। તમારા મા બાપે જે જિંદગી જીવી ખૂબ કઠિનાઈ ભર્યું જિંદગી જંગલોમાં જીવી એમાંથી થોડું ઓછું થયું તો એ તમારે જીવવું પડ્યું તમને પણ મુસીબતોનો પાર નહોતો પરંતુ મેં તો તમને વચન આપ્યું છે અને એટલે દિવસ રાત કામ કરું છું કે જે મુસીબતો તમારે ભોગવવી પડી એ તમારા સંતાનોને ન ભોગવવી પડે એવો આપણે આદિવાસી વિસ્તારનો વિકાસ કરવો છે। આદિવાસી વિસ્તારના હિતોને લઈને અમારા આદિવાસી ભાઈઓના કલ્યાણને માટે અમે તો ખપી જઈએ છીએ ખૂંપી જઈએ છીએ કારણ કે તમારા આશીર્વાદ લઈને જ મોટા થયા છીએ। પણ આ દેશમાં પહેલાની સરકારો પણ તમે જોઈ છે તમે બોલતા ના હો પણ તમને ખબર બધી હોય છે। એક બાજુ ભૂતકાળની કોંગ્રેસની સરકારો અને આજે આખા દેશમાં ભાજપની સરકારો જોઈ લો એમને કોંગ્રેસની સરકારોને તમારા ઉજ્જવળ ભવિષ્યની ચિંતા નહોતી
એમના મગજમાં તો ચૂંટણી ચૂંટણી ચમકારા મારતી હોય અને ચૂંટણી પહેલા વાયદા કરવાના જૂઠા વાયદા કરવાના પછી ભૂલી જવાનો ત્યારે બીજી બાજુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે આદિવાસીઓના કલ્યાણને માટે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અમારા આદિવાસી ભાઈ બહેનો શક્તિશાળી બને સમર્થ બને એમનો વિસ્તાર વાતે ગાતે આગળ વધતો જાય એના માટે મેં કામ કર્યું છે એક બાજુ કોંગ્રેસ એવી સરકારો ચલાવી એમને તો આદિવાસી પરંપરાઓની મજાક કરવામાં મજા આવે ઠેકડી ઉડાવે મેં ક્યારેક કોઈ આદિવાસીની પાઘડી પહેરી હોય કે એનું જાકીટ પહેર્યું હોય તો ભાષણો કરી કરીને મજાક ઉડાવે પણ આ મારે કોંગ્રેસના નેતાઓને કહેવું છે કે આદિવાસી નેતાઓની તમે એમની પરંપરાઓની સંસ્કૃતિની રાજકીય લાભ કરવા ખાતર જે મજાક ઉડાવી છે ને આ મારો આદિવાસી ભાઈ ક્યારે ભૂલતો નથી અને સમય આવે હિસાબ ચૂકતે કરીને રહેતો હોય છે એક બાજુ આ કોંગ્રેસના સરકારો આદિવાસીઓ દ્વારા બનેલી ચીજો ઉત્પાદો એનું કોઈ મૂલ્ય જ નહોતા સમજતા અમે તો આજે જ્યાં જ્યાં ભાજપની સરકારો છે વનધન વનધન એની તાકાત અમારે માટે મહત્વની છે અને દુનિયાના બજારોમાં આ વનધનનો ભાવ મળે મોલતાલ થાય એના માટે અમે ચિંતા કરતા હોઈએ છીએ ભાઈઓ બહેનો દેશમાં જ્યાં જ્યાં ભાજપની સરકારો બની છે ત્યાં આદિવાસીઓના કલ્યાણની સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે અમે કોઈ પણ સરકાર કરતા સૌથી વધારે સમર્પિત ભાવે કામ કરનારી પાર્ટી તરીકે સરકારો તરીકે અમારી પાર્ટી હંમેશા સક્રિય રહી છે આઝાદી પછી દશકો સુધી કોંગ્રેસની સરકારો રહી એમને આદિવાસી ભાઈ બહેનોના જીવન એની મુસીબતો એને કમ કરવાની એમને ક્યારેય ચિંતા ન કરી ભાઈઓ અમારે માટે આદિવાસી ભાઈઓ બહેનોનો તાત્કાલિક પણ વિકાસ અને ભવિષ્યના માટે પણ વિકાસ સારામાં સારી સુવિધાઓ મળે એની તરફ મેં વિચાર કર્યો જે કોંગ્રેસની સરકારોએ ક્યારેય ન કર્યો વધુ વધુ સુવિધાઓ આપી આદિવાસી ક્ષેત્રોનો સ્થાયી વિકાસ થાય એના માટે અમે કામ કરતા રહ્યા છે ભાઈઓ બહેનો જ્યારે અમે અધિકતમ સુવિધા આપવાનું કામ કરી રહ્યા છીએ ત્યારે મને ખાતરી છે કે આના કારણે કોંગ્રેસના લોકો અહીંને અપપ્રચાર કરશે જૂઠાણા ફેલાવશે પરંતુ એમનો અહંકાર એને પણ મારા આદિવાસી ભાઈ બહેનો ચૂકતે કરીને મૂકવાના જે મને ખાતરી છે ઘરમાં વીજળી હોય પાકું ઘર હોય ગેસનું કનેક્શન હોય શૌચાલય હોય ઘરની પાસે જ ચિકિત્સાનું કેન્દ્ર હોય કમાવા માટે આજીવિકાનું સાધન હોય બાળકોને નજીકમાં બાલ મંદિર શાળા મળે ગામ સુધી આવે એવી સડક હોય આના માટે એક એક ડગલું ભરીને અમે એક એક મુસીબતોમાંથી મુક્તિ માટેનું અભિયાન ચલાવ્યું છે મને યાદ છે ગુજરાત એવું કંઈ કરી બતાવેલું છે એવું અભૂતપૂર્વ કામ કરી બતાવેલું છે આજે ગુજરાતમાં મને યાદ છે હું જ્યારે નવો નવો મુખ્યમંત્રી બન્યો ત્યારે શહેરના લોકો એમ કહેતા કે સાહેબ કમસે કમ હાંજે વાળું કરતા વખતે તો વીજળી આપો હાંજે જમતી વખતે વીજળી મળે એવું કંઈ કરો આ ગુજરાત ઘરોની અંદર 24 કલાક વીજળી આપતું થઈ ગયું પરંતુ વિશેષતા જુઓ વીજળી આપવાની વાત આવી હતી હું અહીંયા મુખ્યમંત્રી હતો સૌથી પહેલા કયા જિલ્લાને 24 કલાક વીજળી મળી યાદ છે ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજના સૌથી પહેલી 24 કલાક વીજળી મારા ડાંગ જિલ્લાને મળી હતી ડાંગ જિલ્લાને આદિવાસીઓના 300 ગામોમાં વીજળી પહોંચાડી અને ઘરે ઘરે જ્યોતિ ગ્રામનો લાભ આપીને 24 કલાક વીજળી નહીં તો બીજા નેતા હોય ને તો એમને અમદાવાદ વડોદરા આવ્યું હોત કારણ કે છાપામાં ફોટો છપાય ડાંગમાં કોણ છાપે ભાઈ પણ મારે માટે મારા આદિવાસીઓનું કલ્યાણ એ પ્રાથમિકતા હતી
અને ડાંગ જિલ્લામાંથી જે